बोर्ड द्वारा लेवल परीक्षा ऑगस्ट 2020 साइंस स्ट्रीम विषय से भौतिक विज्ञान एट्ल के फिजिक्स पार्ट ए तेमा एक थी 50 एमसीक्यू आपल छे ते पैकीना एक थी 25 एमसीक्यू नु सविस्तृत सॉल्यूशन साथे अपलोड थई गयेल छे वीडियो जे तमने डिस्क्रिप्शन बॉक्स मां तेनी लिंक मळी जशे। आजे 25 एमसीक्यू थी 50 एमसीक्यू जोवाना छे सविस्तृत सॉल्यूशन साथे। प्रश्न नंबर 26 टेस्ला मीटर स्क्वेर प्रति एम्पियर कई भौतिक राशि नो एकम छे। दरेक एग्जाम में अथवा तो कॉम्पिटिटिव एग्जाम हो के बोर्ड नी एग्जाम हो के गुजकेट नी एग्जाम हो एक पारिमाणिक सूत्र अने एक एकम पूछायो ज छे। आ एकम आत्म प्रेरकत्व नो छे जेनु पारिमाणिक सूत्र थशे 12-22। प्रश्न नंबर 27 एल मीटर बाजू वाळो एक चौरस एक्स वाय समतल में आवेलू छे। आ विस्तार में चुंबक क्षेत्र नु मूल्य आपल छे तो B0 अचळांक छे तो चौरसमांथी पसार थतुं फ्लक्स केटलू हशे। NCERT एक्जाम्पलरनो पहेलो जे एमसीक्यू जे बोर्डमां पूछी लीधो ऑगस्ट 2020 सोल्यूशन आपल छे Φ=BA cos θનું सूत्र वापरवानुं हतुं। प्रश्न नंबर 28 आकृतिमां दर्शाव्या मुजब एक प्रकाशित बल्ब अने एक ओपन कोइल इंडक्टर ने एसी स्रोत साथे जोड़ेल छे। झोकड़ बंद कर्या बाद समय थोड़ा समय पछी एमां लोखंडनो सळियो दाखल करवामां आवे तो बल्बनी तीव्रतामां शुं फेरफार थशे। तो सादो क्वेश्चन छे के जे सुकुवाहक होय तो बल्बनी प्रकाशितता वधे। सिम्पल क्वेश्चन छे लोखंड होय तो वधशे जो बीजू कोई धातु होय કાચ હોય તો ઘટશે। પ્રશ્ન નંબર 29 એસી સપ્લાયમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે તેનો RMS વોલ્ટેજ કેટલો હશે। આ ક્વેશ્ચન ગુજકેટમાં બી પૂછાય છે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં બી પૂછાય છે। સૂત્ર છે VRMS = Vm/√2 Vm આપેલ છે કિંમત મૂકીએ તો જવાબ મળી જશે 212 વોલ્ટેજ। પ્રશ્ન નંબર 30 L આપેલ છે સી આપેલ છે આર આપેલ છે તો એલસીઆર શ્રેણી પરિપથ માટે ક્વોલિટી ફેક્ટર ક્યુ નું મૂલ્ય શું હશે। તો સિમ્પલ સૂત્ર મેળવવાનું છે Q = 1/R (√L/C) કિંમત મૂકીએ તો જવાબ આપણને મળી જશે 25। ક્વોલિટી ફેક્ટર એકમ રહિત છે આ ભી બોર્ડમાં કેટલી વખત પૂછાયેલું છે। પ્રશ્ન નંબર 31 આ ક્વેશ્ચન March 2020 ગુજકેટ 19-20 બી પૂછાયેલો છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં બી પૂછાય છે અને ઓગસ્ટ 2020 બી પૂછાઈ ગયો। 125 મેગા હર્ઝ આવૃત્તિ છે ઈ આપેલ છે સી આપેલ છે તો બી સિમ્પલ સૂત્ર મૂકવાનું છે C = E/V સી આપેલ સી તો ખબર જ છે ઈ આપેલ છે અને બી શોધવાનું છે બસ કિંમત મૂકીએ તો જવાબ મળી જશે જવાબ આવશે C 2.1×10⁻¹ K = Tesla। આ પ્રશ્ન બોર્ડમાં 2 માર્ક્સમાં પૂછાયેલો છે। પ્રશ્ન નંબર 32 આંખની સર્જરીમાં LASIK માં ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે। આંખની જે સર્જરી છે એમાં લેઝિકમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે એમાં પારજાંબલી કિરણનો ઉપયોગ કરવામાં આવે છે। આ બે ક્વેશ્ચન ઘણીવાર બોર્ડમાં પૂછાયેલો છે। પ્રશ્ન નંબર 33 15 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 10 સેન્ટીમીટર અંતરે મૂકેલ વસ્તુની પ્રતિબિંબની મોટવણી કેટલી હશે। આના સૂત્ર આધારિત રકમમાં ફેરફાર કરી બોર્ડમાં ઘણી વખત પ્રશ્ન પૂછાય છે। સૂત્ર છે 1/U = 1/U + 1/V = 1/F જેને લેન્સનું સૂત્ર કહેવાય છે અરીસાનું સૂત્ર। પ્રશ્ન નંબર 34 પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષી એક પરિભ્રમણ કરતાં 24 કલાક લાગે છે। જો પૃથ્વી પરથી સૂર્યને જોતા 1 ડિગ્રી શિફ્ટ થાય તો કેટલો સમય લાગશે। 360 ડિગ્રી માટે 24 કલાક લાગે તો 1 ડિગ્રી માટે કેટલા મિનિટમાં સેકન્ડમાં કન્વર્ટ કરાય તો એને 60 વડે ગુણીએ જવાબ મળી જશે 240 સેકન્ડ જવાબ એ। પ્રશ્ન નંબર 35 એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સને અદૃશ્ય કરે છે તો એનો વક્રીભવન કેટલો હશે। આ ક્વેશ્ચન
10 થી 12 વાર પૂછાયેલ છે, બોર્ડમાં પૂછાયેલો છે, ગુજકેટમાં પૂછાયેલો છે, કોમ્પિટિશનમાં બી પૂછાય છે. વક્રી ભવનાંક એટલો ને એટલો જ રહેશે, બી 1.47. પ્રશ્ન નંબર 36, સંયુક્ત માઇક્રોસ્કોપ માટે F0ની વેલ્યુ આપેલ છે, FEની વેલ્યુ આપેલ છે. તો ટ્યુબ લેન્થ 20 સેન્ટીમીટર હોય તો એની મોટવણી કેટલી? માત્ર સૂત્રનો ઉપયોગ છે, M0 = L/F0. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવ્યો છે. આ ક્વેશ્ચન હવેની પરીક્ષામાં પૂછાઈ શકે છે. લેન્સના પાવરનું પારિમાણિક સૂત્ર શું છે? તો એનો એકમ શું થાય? પહેલાં તો એનો એકમ થાય ડાયોપ્ટર, જેને 1/મીટર બી કહેવાય છે. ડાયોપ્ટર મીટર, એનો પારિમાણિક સૂત્ર થશે L-1, જવાબ આવશે C. લેન્સનો પાવર એટલે શું? લેન્સનો પાવર, લેન્સ ઉપર કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. MCQ 38 થી 50 ટૂંક જ સમયમાં અપલોડ કરવામાં આવશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ના ગમ્યો હોય તો ડિસલાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને શેર કરજો.